હિતિપ હિતિપ હિતિપ, મારી પાસે આટલી બધી હિતિપ છે, આટલી બધી. હે, આ સવાર સવારમાં શું કરે તું? તમને દેખાતું નથી, હું લિપટીપ કરું છું, લિપટીપ. ઓય, મારા હોઠ છે ને આ લાલ લાલ ટમેટા જેવા લાગે છે, કે પછી ગુલાબની પાંદડી જેવા પિંક પિંક, ક્યો ને? તું લિપસ્ટિક અહીંયા લાવ, લાવ અહીંયા. ના, હું નહીં આપું, મારી છે. આ સવાર સવારમાં લિપસ્ટિક કરીને કયા ફેશન શોમાં જવું છે તારે? લાવ અહીંયા. ના, હું લિપટીપ નહીં આપું. પછી ખબર છે ને, તમે મને છે ને પાછી નથી આપતા. હોલી મારી ધીંગલી ધીંગલી તમે લઈ ગયા હતા. તમે ધીંગલી પાછી આપો તો હું આ લિપટીપનો આખો બોક્સ તમને આપું, આખું. અરે તું લાવ ને અહીંયા, ક્યાં મગજ મારી કરવી, પાગલ છો ગાંડી? લાવ અહીંયા. ના, અને કેમ સમજાવી? તું કઈ સમજે છે કે નહીં? હું તારો પતિ છું, તારે સવાર સવાર માં મારા માટે ચા બનાવી જોઈએ, નાસ્તો કરી આપવો જોઈએ, તારે મારું ધ્યાન રાખવું જોઈએ, અને તું શું કરે છે? પાગલ, સમજ કઈ, હવે તું કઈ નાની નથી. હું કયા લાવ? હું કઈ પાગલ નથી, મને બધી ખબર પડે છે. તમે મારા પતિ છો, પતિ, અને તમે છે ને મને ફરવા લઈ જશો, લઈ જશો ને? આપણે બંને છે ને, ઓય હાલો ને, આપણે બંને મનાલી જઈએ, મનાલી. ત્યાં કેટલો બધો બરફ હોય, પછી હું બરફના ગોળા બનાવી તમારા પર ફેંકીશ, આમ ફેંકીશ. બસ બસ, હા, તું જા અહીંયાથી નીકળ, સવાર સવારે મારો મગજ ખરાબ ના કર, જા અહીંયાથી. ના, મારે હજી લિપટીપ કરવી છે, હું કરીશ, આના કરીશ, અહીંયા અહીંયા પાછી કરીશ. સાથે કોણ મગજ મારી કરે? હા, તું કરા કર, તારે જે કરવું હોય તે, હા, હું જાઉં છું. હું છે ને મેચિંગ મેચિંગ કરીશ, ના, હું પિંક કરીશ, પિંક. હા, હાયસ, હા, વહી ગઈ લાગે, પાછો સૂઈ જાઓ, શાંતિથી સુવાય નથી દેતી, ત્રાસ છે આનો તો. આ ભગવાન, શું છે, કેમ આટલું બધું હસવું આવે તને? હું જોકર જેવો લાગો છું, ગાંડો લાગો છું, હે? હા, આમ તો લાગુ જ ને, આ કવિતા સાથે રહીશ ને તો જલ્દી ગાંડો થઈ જવાનો છું. ગાંડો થઈ નહીં જાય, ગાંડો થઈ ગયો છે. પણ શું તું ગાંડાની જેમ હસે છે એમ તને કહું છું. શું થયું અને સેની બૂમો પાડે છે નિખિલ? હા જુઓ ને, ભાઈ તું છે ને એકવાર અરીસામાં તારું મોઢું જોઈ લે જા.
અરે હા પાગલે તો છે ને મને હેરાન કર્યો છે. તમે લોકોએ મને ક્યાં ફસાવી દીધો? એક મિનિટ, ફસાવી દીધો એટલે અમે તને કઈ માથા પર બંદૂક રાખીને લગ્ન નતા કરાવ્યા? પૈસાની લાલચ તો બધાને હતી, એના બાપા રોકડા 1 કરોડ આપવાના હતા ને, એટલા માટે તે લગ્ન કર્યા છે. હા ભાઈ, સાચી વાત છે. જ્યારે ન્યૂઝપેપરમાં ન્યૂઝ આવી હતી કે મગજથી અસ્થિર વ્યક્તિઓની સાથે લગ્ન કરે ને એને 1 કરોડ રૂપિયા આપવામાં આવે છે, હા ન્યૂઝ તો તું જ લઈને આવ્યો હતો ને. લગ્ન કર્યા પછી તો હું પણ પછતાઉં છું. મને એમ હતું કે પાગલ છે ને, આ 2 લાફા મારીને ગમે ત્યાં બેસાડી દઈશ. પણ ના, આ તો કોઈના બાપનું નથી માનતી. અને એના બાપા, હા એનો રોજ રિપોર્ટ લેવા માટે દિવસમાં 2 વિડીયો કોલ કરે છે. હવે તો શું કરું ને એ જ મને સમજાતું નથી. માયા, મને ખાવાનું દે ને, ભૂખ લાગી છે. પણ મારે છે શેની? ખાવું છે. ખાવું છે? એક કામ કર, મને ખાઈ જા. લે, પુખલી ખાઈ જા. બની લે બટકો. ખાઈ જા. હે? ખાઈ જા. લા લે. અરે છોડ મને. પાગલ. આવ. છોડ. આગી જા. માયા, શું કરે છે તું? હા આપણા ભાભી છે. આમની સાથે આવું વર્તન કરાય તને શરમ નથી આવતી? ભાભી અને આ માય ફૂટ. હા છે ને, ગાંડી છે જેને લોકો આપણા ઘરની વહુ સમજે છે. તને ખબર છે આને શું કર્યું? મારે બટકો ભરી લીધો. ભાભી, હા શું કર્યું તમે? આવું ના કરાય. તમને ખબર છે મેં છે ને એની પાસે ખાવાનું માંગ્યું હતું, તો મને કે લે બટકું ભરી લે. તો મેં બટકું ભરી લીધું, એને જ કીધું હતું મને. માયા, માયા તને ખબર છે કે ભાભીની માનસિક હાલત ઠીક નથી, તો તારે બોલતા પહેલા થોડું વિચારાય તો ખરું ને. અને એમણે જમવાનું માંગ્યું તો તારે જમવાનું આપી દેવાય ને? આવું થોડી કરે તારે એની સાથે. હું છે ને એમની નોકર નથી કે નથી એની કેરટેકર. એક સારી વ્યક્તિ બની જાય ને તોય ઘણું છે. જ્યાં સુધી તમારે લોકોને પૈસાની જરૂર હતી ને, ત્યાં સુધી તો બહુ કાલાવેલા કેમ્યા, બહુ સંભાળ્યા ભાભીને. પણ હવે પૈસા મળી ગયા, તમારો સ્વાર્થ પૂરો થઈ ગયો, એટલે ભાભીને તો ગણવાના જ નહીં. તો સાચવ તું. ગીતા, જા. ભાભી, તમને ભૂખ લાગી છે? હા, મને છે ને પેટમાં પેટમાં કઈક થાય છે, મારે ખાવું છે, બહુ ભૂખ લાગી છે. જો જો ભાભી, મને મેગી બનાવતા બહુ સારું આવડે, તમારા માટે બનાવી દઉં? મેગી? હા, મને મેગી બહુ ભાવે. આમ કરી આમ કરી આમ ખાવાની હે ને. સારું, આમ જો તમે તમારા રૂમમાં જાઓ, આરામ કરો, હું હમણાં થોડીક વારમાં જ બનાવીને તમારા રૂમમાં આવું. હાલ, તમને ખબર છે માયા બહુ ગોલી છે, એ મને આ સાડી પહેરાવવા આવે ને ત્યારે મને આમ કરીને ચીટીઓ ભરી જાય. એની આરે તો બોલું જ નહીં. કિટ્ટા માયા, કિટ્ટા કિટ્ટા. શું થયું પાછું? પેલી પાગલે ફરી કઈ કર્યું? આ મોઢું કેમ ચડેલું છે? મમ્મી, એ પાગલ કરતા તો વધારે ગુસ્સો છે ને મને વિવેક પર આવે છે. તમને ખબર છે પેલી પાગલે રસોડામાં મને બટકું ભરી લીધું, અને આ વિવેક વિવેક આવીને મને બોલવા લાગ્યો. આ વિવેક પણ છે ને આપણો સાથ આપવાના બદલે એ પાગલનો બચાવ કરી રહ્યો છે. મેં તો એને ગાંડી કરવા માટે ગોળી પણ લઈ આવી છું કે આ ગાંડ પણ વધે અને એને પાગલખાનામાં મૂકી આવીએ. પણ આ તારો ભાઈ આડો આવ્યો. હા હા, બધું ભાઈના લીધે જ થયું છે. જો એ આડો ના ફાટ્યો હોત ને તો અત્યારે આપણે મોજથી પૈસા વાપરતા હોત. તમને સાચું કહું મમ્મી, એ ગાંડીને હું કાંઈ પણ કહું ને તો મને મને બહુ ડર લાગે છે એનાથી. હવે એ મારી સામે એવી રીતે જોવે ને કે મને તો થાય કે મારું ગળું દબાવી દેશે, મારું ખૂન કરી નાખશે. તો એક કામ કરશે દીકરા, એનાથી થોડી દૂર જ રહેશે.
એને આ ઘરમાંથી બહાર કાઢવાનો કાક રસ્તો કાઢું છું. હા ચાલ દે વિચારો કઈ, નહીં તો હું ગાંડી થઈ જઈશ હવે. ભાઈ હા મજા આવે છે ને તમને તમારા લગ્ન જીવનની? મજા તો તને આવતી હશે ને આ વાત વાતમાં ટોન્ટ મારવાની? હા મને તો બહુ મજા આવે છે. હા જ્યારે સ્કૂલમાં હતો ને ત્યારે એક કહેવત આવતી કે સાપે સસુંદર ગળ્યા બરાબર, એનો અર્થ મને આજે સમજાય છે. તને જરાક પણ શરમ નથી આવતી? હા અહીંયા મારી લાઈફની વાટ લાગેલી પડી છે અને તને મજાક સૂજે છે? મજાક તો તમે કરી છે ભાઈ, એક અબોધ વ્યક્તિ સાથે અને એના પિતાની ભાવનાઓ સાથે. એના બાપે પેપરમાં જાહેરાત આપીને કહ્યું હતું કે આની સાથે જે લગ્ન કરશે એને 1 કરોડ રૂપિયા આપશે. તું જ વિચાર કર ને, આ પેપરમાં જાહેરાત વાંચીને કોણ એની સાથે લગ્ન કરે? એનો મતલબ શું નીકળે? પ્રેમ, લાગણી, દયા કે પૈસા? પૈસા જ. એના બાપની જ ભૂલ છે. હા ભાઈ સાચી વાત છે, એક પિતાએ પોતાની માનસિક દીકરી માટે સારું ભવિષ્ય વિચાર્યું ને એ એમની ભૂલ છે. આપણા જેવા લોકો ઉપર આંખ બંધ કરીને ભરોસો કર્યો ને એ એમની ભૂલ છે. એમને એવું હતું કે આ દુનિયામાં હજુ માનવતા જીવે છે એ એમની ભૂલ છે. ભાઈ તારો કહેવાનો મતલબ શું છે? હા પૈસા આવ્યા ના ઘરમાં, સાંભળે છે ને, પૈસા આવ્યા ના ઘરમાં અને એ પૈસા કઈ હું એકલો નથી રાખવાનો. હા ભાઈ મને ખબર છે કે પૈસા તમે એકલા નહીં રાખો, પણ એ પૈસા છે ને હરામના છે અને આવા હરામના પૈસા મને ના ખબે. તમારા એ પૈસામાંથી હું ફૂટી કોડી પણ નથી રાખવાનો. હું તારી પાછળ દોડીશ પણ તને પકડી તને આ મામામાં મારીશ. તું પોલીસ બનીશ, હું ચોર બનીશ, તું મને પકડીશ ને પછી મને ડિશમ ડિશમ મારીશ. આપણે એક કામ કરીએ તો? સમજો સાંભળ, આ વખતે છે ને પહેલા હું પોલીસ બનું અને તું ચોર બન, હું તને પકડીશ, હું તને મારીશ. અરે ઓકે ઓકે ચાલો, રેડી ને? 1, 2, 3 એન્ડ ગો. હા ઇડિયટ, શું કામ આવતી હશે મારી પાસે? આજો શું છે? આપણી તકલીફોનો અંત. થવાની બોટલ મમ્મી અને પીએ ને તો માણસ મરી જાય, હવે ઓલી કવિતાથી બચવા માટે આપણે કઈ આત્મહત્યા કરાતી હશે? બેટા આ છે ને દવાની બોટલ નથી, આમાં છે ને ફિનાઇલ ભર્યું છે અને આ ફિનાઇલ આપણે પેલી પાગલને પીવરાઈ દેશું અને કહેશું કે એને આત્મહત્યા કરી છે. અને આમ પણ ગાંડા તો ગમે તે કરી શકે ને. વાહ મમ્મી વાહ, લવ યુ, શું આઈડિયા લગાવ્યો છે તમે, વાહ.
અરે પણ કફિતા, હા તું શું રમે છે? હા હું શું કહું છું, તું અમને બધાને પણ તારી સાથે રમાડીશ? હા તમે બધા મારી સાથે રમશો? હા જો મારી તો બહુ ઈચ્છા છે કે તારી સાથે રમવું છે, પણ તું રમીશ અમારી સાથે? હા હું રમીશ. તમને ખબર છે હું છે ને રોજ એકલી એકલી રમું ને તો મને છે ને બહુ ગુસ્સો આવે. પછી ગુસ્સો છે ને હું મારી ઓલી ઢીંગલી તમે લઈ ગયા હતા ને એની ઉપર દાજ ઉતારી દો, મારી મારીને આમ મારું. પણ આપણે લોકો શું રમીશું? ઘર ઘર રમીએ. નિખિલ તારો પતિ બનશે અને તું એની પત્ની. આ મમ્મી છે ને હાવ ગાંડા જ છે, હા મારા પતિ જ છે નહીં અને હું એની પત્ની. એટલે હું તારા માટે સ્પેશિયલ શરબત લઈને તને આપી જઈશ. મેમ પ્લીઝ લ્યો તમારું શરબત. તમને ખબર પડી ગઈ ને મને શરબત છે ને બહુ ગમે છે પીવું, બહુ મારું ફેવરિટ. આ બોલે ને ફેવરિટી મારું ફેવરિટ છે. હાલો રમી, હાલો હા તો હા તું બહાર બહાર જા અને ત્યાંથી અંદર આવજે. હા અને હું અહીંયા હોટલનો માલિક હોવી રીતે બેસી જાઉં છું. ઓકે હા જા હા જા હાલી. એ પણ અહીંયા હોટલમાં કામ કરે છે. હા તું જા. હા શરબત તો બરાબર છે ને? હા હવે આમાં બધું બરાબર નાખ્યું છે. સારું કવિતા આવી જા હવે. અરે આવો આવો મેમ, બેસો બેસો બેસો. સ્વાગત છે તમારું અમારી હોટલમાં. અરે હા મેડમ બોલો, તમારા માટે શું લાવું? વેટર મારા માટે એક મસ્ત શરબત લઈ આવ. અરે વાહ, હા હા મેમ કેમ નહીં, હમણાં જ લઈ આવું. હા માયા બની રહ્યું છે, શરબત બની રહ્યું છે, શરબત કમ્પ્લીટ બની ગયું છે, બની ગયું છે. મેડમ તમારા માટે સ્પેશિયલ શરબત, તમે આ શરબતને એક સિપમાં પી જશો ને તો બીજું શરબત તમને ફ્રી મળશે, ફ્રી મળશે, ફ્રી મળશે. લો લો લો. એક કામ કરો ને, આ શરબત છે ને તમારો જ હક છે અને આ શરબત ને તમારે જ પીવું પડશે, તમે ના ના પાડી શકો. લ્યો મેડમ પ્લીઝ લઈ લો. મારે પીવું પડશે? યસ. બીજું માયા ને? હા હું તને એ નહીં આપું. શાંતિ, શરબત હું પીશ. તમારી બધી જ વાત હું સાંભળી ગયો હતો. તમે લોકો પૈસા માટે આનો જીવ લેવા માટે તૈયાર થઈ ગયા? અરે મમ્મી તને તો સમજ નથી પડતી. શું તમને સમજ નથી પડતી? અત્યારે મારે આવવામાં થોડું મોડું થઈ ગયું તો તમે આને મારી ના કરતા. વિવેક ભાઈ એ રામ રાખે એને બીજું કોણ ચાખે? અત્યાર સુધી હું બધું જ સમજતી હતી, બધું જાણતી પણ હતી. હું પાગલ નથી પણ હું પાગલ હોવાનું નાટક કરતી હતી. હા શું કવિતા, હા તું શું બોલે છે? હા
નાટક કરતી હતી. અરે આવું નાટક કોણ કરતું હશે? નાટક? નાટક હું જ કરું. તમને યાદ છે આપણી સગાઈ પછી હું એક મહિનો માટે મારા પપ્પા સાથે સિંગાપુર ગઈ હતી. હા યાદ છે ને, ત્યારે મારા પપ્પાએ મારો ઈલાજ કરાવ્યો હતો અને મને સારું પણ થઈ ગયું હતું. પણ હું ખાલી જોવા માંગતી હતી કે મારા જેવી પાગલ સાથે કોણ લગ્ન કરે છે અને શું કામ લગ્ન કરે છે. આ પૈસા આપ્યા પછી મારે જોવું હતું કે તમે મારું કેટલું ધ્યાન રાખો છો. પણ તમે તો ધ્યાન રાખવાની વાત તો દૂર, પણ છે જો એમાંથી થોડું પણ મારું ધ્યાન તમે રાખ્યું હોત ને તો મારા પપ્પા અત્યારે તમને સોનાની તોલે તોલત. પણ અફસોસ કે તમે ત્રણેય તમારી ઓકાત બતાવી જ દીધી. જોયું ને ભાઈ, તમારી આ થોડાક પૈસા કમાવાની લાલચમાં તમે લોકોએ તમારી માનવતા વેચી દીધી. જો તમે લોકોએ તમારી માનવતા જાળવી રાખી હોત ને તો આજે પૈસાનો વરસાદ થાય. પણ તમારી આ હીન વિચારધારણાએ પૈસાની આગળ કઈ વિચારવા જ ના દીધું તમને. સાચું કહું ને તો આજે મને તમારા લોકો ઉપર નફરત આવે છે. તમને લોકોને મારો પરિવાર કહેતા મને શરમ આવે છે. એટલા માટે આજે મેં નિર્ણય કરી લીધો છે, એટલે કે અત્યારે જ હું આ ઘર છોડીને જાઉં છું. આજથી તમારો અને મારો સંબંધ પૂરો. વિવેકભાઈ, તમે મારી સાથે મારા ઘરે આવશો? ના ભાભી, હું કોઈ ઉપર બોજો બનવા નથી માંગતો. એક ભાઈ, એક બેન અને પિતા માટે બોજ નથી હોતો. મેં મારા પપ્પાને તમારી પહેલેથી જ બધી વાત કહી દીધી હતી અને મારા પપ્પાએ તમને પહેલેથી જ એમનો દીકરો માની લીધો હતો. હા ભાઈ, અને આમ પણ મારે કોઈ ભાઈ નથી. વિવેકભાઈ, તમે મારા ભાઈ બનશો. તમે તમારી આ બેનની રક્ષા કરશો. હા મારી બેન, જરૂર. ચાલો ચાલો વિવેકભાઈ, તો મારા ઘરે અત્યારે જ. કવિતા,